हेलो मित्रों, હું દિવ્યાંગ ઉમેશભાઈ પટેલ અને સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ મેથ્સ બાય ડીએન કેમો। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 7 નો ગણિતનું પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો વિશેની। અહીં મિત્રો આપણો ભાગ 1 છે, એટલે અહીંથી આપણે પ્રકરણની શરૂઆત કરવાની છે। આ પહેલા મિત્રો આપણે ધોરણ 7 નો જે પ્રકરણ 6 હતું રેખા અને ખૂણા, પ્રકરણ 5 સોરી મિત્રો પ્રકરણ 5 હતું રેખા અને ખૂણા, તેનો અભ્યાસ કર્યો હતો। जो मित्रों तमे ते प्रकरण जोवानुं चूकी गया हो तो तेनी लिंक तमने आई कैप्शन में अवेलेबल थई जशे अथवा तो मित्रों अमे तेना भागनी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स में पण आपेली छे। मित्रों, त्याथी तमे ते प्रकरण जोवानुं भूलता नहीं, जेथी करीने ते भागमां जे पण अगत्यना मुद्दाओ अंगे अमे वात करी हती ते अंगे तमारी कचाश ना रही जाए। तो चलो मित्रों, अहीं आपणे जे भाग 1 मां वात करवानी छे, जे अगत्यना मुद्दाओ होय तेनी शरूआत करीए। तेना पहेला जो मित्रों हजू सुधी तमे अमारी चेनल ने सब्सक्राइब ना करी होय अने अमारी चेनल पर नवा होय तो त्यारे ज अमारी चेनल ने सब्सक्राइब करो, लाइक करो अने शेयर करवानुं पण भूलता नहीं। तो चलो मित्रों, आपणे विडियो ने शुरुआत करिए। तो मित्रों, अहीं आपणे ધોરણ 7 નો ગણિતના પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં ભાગ 1 માં આપણે જે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવાની છે, ત્યારે દરેક મુદ્દા આ મુજબ છે, જેની આપણે ઉદાહરણ સાથે વિગતવાર સમજ આપવાની છે। આ પહેલા મિત્રો હું તમને ખૂબ જ મહત્વની માહિતી આપી રહ્યો છું, ધ્યાનપૂર્વક સાંભળજો। મિત્રો, મારી પાસે એક ઇમ્પોર્ટન્ટ નોટ છે, જેમ દરેક પ્રકરણના દરેક ભાગમાં અમે ઇમ્પોર્ટન્ટ નોટ્સ લઈને આવીએ છીએ, તેમ આ પ્રકરણની પણ એક મારી ઇમ્પોર્ટન્ટ નોટ છે। મિત્રો, નોટ્સમાં છે શું તો પ્રકરણના દરેક મુદ્દાની વિગતવાર ઉદાહરણ સાથે સમજ અમે નોટ્સમાં આપેલી છે। આજ કે મિત્રો અહીં અમે વિડિયોના માધ્યમથી તમને દરેક મુદ્દા ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। હવે મિત્રો, આ નોટ્સ તમને મળશે ક્યાં તો નોટની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગણિત ધોરણ 7 પ્રકરણ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો પેજ 1 કરીને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે। મિત્રો, આ સ્પેસિફિકલી અમારી ભાગ 1 માટેની નોટ છે, તેથી પેજ 1 કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે। હવે મિત્રો, જો તમે અમારી દરેક નોટ્સ લેવા ઈચ્છતા હોય તો અમારી વેબસાઈટ tutor2105.blogspot.com પરથી તમને અમારી દરેક નોટ ખૂબ જ સરળતાથી મળી જશે। મિત્રો, એકવાર વેબસાઈટની મુલાકાત અવશ્ય લેજો। અમે જે દરેક નોટ છે કેટેગરી વાઇઝ ગોઠવેલી છે, તમને શોધવામાં પણ સરળતા પડશે। તો ચલો મિત્રો, અહીં આપણે જે પ્રકરણના જે અગત્યના મુદ્દાઓની વાત કરવાની છે તેની શરૂઆત કરીએ। तो मित्रों, અહીં આપણો સૌથી પ્રથમ મુદ્દો છે ત્રિકોણના અંગો। હવે ત્રિકોણના અંગોની વાત કરીએ તો આપણે ત્રિકોણ કોને કહેવો તે આપણને ખબર છે કે સૌથી ઓછા રેખાખંડોથી બનતી બંધ આકૃતિ, જેને આપણે ત્રિકોણ કહીશું। એટલે કે ત્રિકોણ એટલે ત્રણ રેખાખંડથી બને છે, ત્રણ રેખાખંડથી બનતી બંધ આકૃતિ આપણા માટે શું થશે ત્રિકોણ। હું ત્રિકોણને કોઈ નામ આપી દઉં છું P, Q અને R, આવું હું કોઈ નામ આપી દઉં છું તો મારા માટે ત્રિકોણ થાય છે P, Q, R। હવે આપણે ત્રિકોણના અંગોની વાત કરી છે, એટલે ત્રિકોણના અંગો શું છે તો જે બાજુ હોય છે, ખૂણા હોય છે, શિરોબિંદુ હોય છે, આ શું બને છે આપણા માટે ત્રિકોણના અંગો। તો ત્રિકોણના અંગોની આપણે વાત કરીએ તો અહીં સૌપ્રથમ આપણે વાત કરીશું, જુઓ ત્રિકોણ ત્રણ રેખાખંડોથી બનેલું એક સાદું બંધ વક્ર છે, જેની મેં અગાઉ ચર્ચા કરી, હમણાં હાલ કહ્યું તેમ જ તેને ત્રણ બાજુ, ત્રણ ખૂણા અને ત્રણ શિરોબિંદુ હોય છે, જેને આપણે ત્રિકોણના અંગો કહીશું। એટલે કે ત્રણ બાજુ થશે, ત્રણ શિરોબિંદુ થશે અને ત્રણ ખૂણા થશે, જેની આપણે અગાઉ આગળ ચર્ચા કરવાની છે। હવે મિત્રો, ત્રિકોણના ઘટકો શું છે યાદ રાખો, જ્યારે પણ તમને ત્રિકોણના ઘટકો લખવાના આવે તો તેમાં તમારે ત્રણ બાજુ અને ત્રણ ખૂણા લખવાના છે, ત્રણ શિરોબિંદુ જે છે તે લખવાના નથી। એટલે કે ત્રિકોણના ઘટકોમાં માત્ર 6 જ ઘટકો આવશે, ત્રણ બાજુ અને ત્રણ ખૂણા। તો ચલો અહીં આપણે ત્રિકોણની દરેક જે બાજુ, ખૂણા અને શિરોબિંદુની વાત કરવાની છે તે કરી લઈએ। જુઓ, સૌપ્રથમ હું વાત કરું છું બાજુઓની, ત્યારબાદ આપણે વાત કરીશું ખૂણાઓની અને ત્યાર પછી વાત કરીશું શિરોબિંદુઓની। હવે મારી ત્રિકોણની બાજુઓ કઈ કઈ છે ખાસ ધ્યાન આપજો મિત્રો। જુઓ, અહીં જે આપણે ત્રિકોણ P થી Q, આ એક બાજુ થશે, Q થી R બીજી બાજુ, P થી R ત્રીજી બાજુ। એટલે કે જે આપણે ત્રણ રેખાખંડોથી આપણે બંધ આકૃતિ ત્રિકોણની બનાવીએ છીએ તે આપણા માટે શું થશે ત્રણ બાજુઓ, રેખાખંડ PQ, રેખાખંડ QR અને રેખાખંડ PR, આ આપણા માટે શું થઈ ત્રણ બાજુઓ। હવે ખૂણાઓ કયા કયા તો અહીં જે આપણા શિરોબિંદુ, એટલે કે જેને આપણે નામકરણ આપ્યું છે, માની લો P એક મારો ખૂણો છે, P બિંદુને મેં નામ આપ્યું છે, Q બિંદુ નામ આપ્યું છે અને R, તો મારા P, Q અને R ત્રણ શું થશે ખૂણા અને ત્રણ શિરોબિંદુ પર થશે। તો ત્રણ શિરોબિંદુ આપણા કયા કયા P, Q અને R। હવે ખાસ ધ્યાન રાખજો, મારે ખૂણાઓ લખવા છે तो मारे पी बिंदु आगळ बनतो खूणो લખવો છે તો હું શું કરીશ તમારે ખાસ બાબત એ ધ્યાન રાખવાની છે કે તમે જે પણ બિંદુ આગળ ખૂણો લખો છો તે બિંદુ હંમેશા ક્યાં આવશે વચ્ચે P બિંદુ આગળ મારે ખૂણો લખવો છે તો કાં તો હું QPR લખું છું અથવા તો RPQ લખું છું બંને બાજુ કોઈ પણ બાજુ લખી શકાય માત્ર બાબત શું યાદ રાખવાની જે બિંદુ આગળ આપણે ખૂણો લખતા હોઈએ તે બિંદુ વચ્ચે લખવાનું તો અહીં હું ખૂણો લખું છું QPR હવે મિત્રો આપણે Q બિંદુ આગળ ખૂણો લખવો છે તો મારે શું બાબત યાદ રાખવાની છે Q બિંદુ ક્યાં આવવું જોઈએ વચ્ચે તો RQP આ આપણું થયું Q બિંદુ આગળનો ખૂણો अथवा तो हूँ पी क्यू आर पर लखी सकू हवे आपणे आर बिंदु आगळनो खूणो लखवो छे तो आर बिंदु क्या आववू जोईए हवे वच्चे तो पी आर क्यू पर लखी शकाय अथवा तो क्यू आर पी पर लखी शकाय અહીં આપણે લખીએ છીએ पी आर क्यू तो आ आपना माटे थई गई त्रण बाजुओ आ थई गया त्रण खूणा અને આ થાય આપણા ત્રણ શિરોબિંદુઓ હવે મિત્રો જ્યારે પણ તમને ત્રિકોણના અંગો એટલે કે ત્રિકોણના ઘટકો પૂછવામાં આવે તો તમારે માત્ર તેમાં શું લખવાનું રહેશે બાજુઓ અને ખૂણાઓ તમારે શિરોબિંદુઓ લખવાની જરૂર નથી કારણ કે બાજુ અને ખૂણા લખશો તમે એટલે શિરોબિંદુઓ તેમાં સમાવેશ થઈ જશે અને ત્રિકોણના જે ઘટકો આવે છે 6 ઘટકો તેમાં 3 બાજુ અને 3 ખૂણા જ લખવાના થશે હવે મિત્રો વાત કરીએ આપણે ત્રિકોણનું વર્ગીકરણ આ બાબત તમારે ખાસ અગત્યની છે અને બે રીતે આપણું વર્ગીકરણ કરવાનું છે એટલે કે બે જે અગત્યના મુદ્દા છે તે પણ તમારે યાદ રાખવાના છે હવે જુઓ મારે ત્રિકોણનું વર્ગીકરણ કરવું છે કે ત્રિકોણ કયા કયા પ્રકારના હોય છે તો ત્રિકોણનું વર્ગીકરણ કયા પ્રકારે થશે તો તેના બે અગત્યના મુદ્દા ત્રિકોણનું વર્ગીકરણ થશે એક બાજુને આધારે બીજું થશે ખૂણાના આધારે बाजू ने आधारे અને ખૂણાના આધારે હવે મિત્રો જુઓ બાજુના આધારે વર્ગીકરણ થશે તેમાં પણ ત્રણ ભાગ હશે અને ખૂણાના આધારે થશે તેમાં પણ ત્રણ ભાગ હશે હું ત્રણેય ભાગ તમને અહીં બતાવું છું જુઓ બાજુને આધારે લખીએ આપણે સૌપ્રથમ તો તેમાં ત્રણ ભાગ હશે સમબાજુ સમદ્વિ બાજુ અને વિષમ બાજુ હવે જ્યારે હું ખૂણાના આધારે વર્ગીકરણ કરું છું તો ખૂણાના આધારે મારા બીજા ત્રણ પ્રકાર થશે તે કયા કયા તો લઘુકોણ ગુરુકોણ અને કાટકોણ મિત્રો આ બાબત છે તમારા માટે ખૂબ જ અગત્યની છે બાજુના આધારે વર્ગીકરણ કરવાનું છે તેમાં ત્રણ પ્રકાર સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ અને વિષમબાજુ ત્રિકોણ તે જ રીતે જ્યારે ખૂણાના આધારે ત્રિકોણનું વર્ગીકરણ કરવામાં આવે તેમાં બીજા ત્રણ પ્રકાર લઘુકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ હવે મિત્રો અહીં જે સમબાજુ ત્રિકોણમાં જે આ પ્રકારો છે સમબાજુ ત્રિકોણ આપણે કોને કહીશું સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહીશું અને વિષમબાજુ ત્રિકોણ કોને કહીશું તો ખાસ બાબત ધ્યાન રાખવાની સમબાજુ એટલે કે જે ત્રિકોણમાં દરેક બાજુના માપ સમાન હોય તેને આપણે શું કહીશું સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણમાં કોઈ બે બાજુનું માપ સમાન હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહીશું વિષમબાજુ ત્રિકોણ તો જે ત્રિકોણની કોઈ પણ બાજુના માપ સરખા ન હોય તો તેને આપણે શું કહેવાનું છે વિષમબાજુ ફરી એકવાર ત્રિકોણના દરેક બાજુના માપ સમાન સમબાજુ ત્રિકોણ ત્રિકોણની કોઈ બે બાજુના માપ સમાન સમદ્વિબાજુ ત્રિકોણ ત્રિકોણની કોઈ પણ બાજુનું માપ સમાન ન હોય દરેક બાજુનું માપ અલગ અલગ હોય તો તે થશે આપણા માટે વિષમબાજુ ત્રિકોણ તે જ રીતે આપણે વાત કરીએ ખૂણાના આધારે તો ત્રિકોણના ખૂણા જો કોઈ લઘુકોણ એટલે કે 90 અંશથી નાના હશે તો તે આપણા માટે શું થશે લઘુકોણ ત્રિકોણ હવે ત્રિકોણમાં 90 અંશનો ખૂણો હશે તો તે થશે આપણા માટે કાટકોણ ત્રિકોણ અને જો 90 અંશથી મોટું માપ હશે તો તે આપણા માટે થશે ગુરુકોણ ત્રિકોણ દરેક હું એક એક ઉદાહરણ તમને બતાવી દઉં છું તો સમબાજુ ત્રિકોણ માટે મિત્રો આ થશે કોઈ આ રીતનો જેના દરેક બાજુનું માપ 3 સેમી 3 સેમી અને 3 સેમી છે આ મારા માટે થશે સમબાજુ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણના માપ થશે કોઈ આ રીતે જેનું માપ છે અહીં પણ 2 સેમી અને અહીં પણ 2 સેમી એટલે કે આ બંને બાજુનો ભાગ 2 સેમી છે તો મારા માટે થયો સમદ્વિભાજિત ત્રિકોણ. હવે ખાસ ધ્યાન રાખો, મારી કોઈ પણ બાજુનું માપ સમાન નથી. આ કોઈ 1 સેમી છે, આ કોઈ 3 સેમી છે અને આ 4 સેમી છે, તો આ મારા માટે થશે વિષમબાજુ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણની વાત કરીએ તો આ જે આપણે દોર્યો લઘુકોણ ત્રિકોણ છે, આ મારા માટે થશે કાટકોણ ત્રિકોણ અને આ મારા માટે થશે ગુરુકોણ ત્રિકોણ. અહીં 90 થી નાનું માપ લઘુકોણ, 90° કાટકોણ, 90 થી મોટું માપ ગુરુકોણ ત્રિકોણ. હવે મિત્રો તેના પછી વાત કરવાની છે ત્રિકોણની મધ્યગાની. ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણનો ભેદ બંને મુદ્દા તમારા માટે અગત્યના છે. તો હવે આપણે ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણના ભેદની વાત કરીએ. જો મિત્રો ત્રિકોણની મધ્યગા આપણે કોને કહેવાની છે? તો હું કોઈ ત્રિકોણ દોરું છું. હવે મધ્યગા માટેની વ્યાખ્યા શું છે? તો મધ્યગા એટલે ધારો કે હું જે શિરોબિંદુ લઉં છું ABC આપણે ત્રિકોણ દોર્યો, તો એની સામે એ શિરોબિંદુ છે તેની સામેની બાજુના મધ્યબિંદુ છે તેને જોડતો રેખાખંડ, એ આપણા માટે શું થશે? મધ્યગા. એટલે કે માની લો BC આપણી બાજુ છે તો તેનું મધ્યબિંદુ કોઈ આ છે જેને હું D નામ આપું છું. હવે આપણો શિરોબિંદુ કયું હતું? A. તો આ જે આપણે જોડતો જે રેખાખંડ દોરીએ આ આપણા માટે શું થશે? મધ્યગા. કોઈ પણ શિરોબિંદુ માટે આ મધ્યગા આપણે દોરી શકીએ. હું B શિરોબિંદુ લઉં છું તો મારે બાજુ કઈ લેવાની છે? AC. AC નું મધ્યબિંદુ કોઈ લઈ લઈએ આપણે E અને આ BE ને જોડીએ તો આપણા માટે થશે મધ્યગા. હવે હું C બિંદુ લઉં છું, AB બાજુ લેવાની, તેનું મધ્યબિંદુ કોઈ F લઈ લઉં તો આ મારા માટે શું થશે? મધ્યગા CF. શું આગળ ધ્યાન રાખવાની? મધ્યબિંદુ કોને કહીશું? તો માની લો આ મારા માટે કોઈ 2 સેમી નો રેખાખંડ છે. હવે આમ AB મારા માટે 2 સેમી નો રેખાખંડ છે, તો AB નું મધ્યબિંદુ એટલે કે આ જે હું બિંદુ C લઉં છું તો A થી C નું અંતર 1 સેમી થશે અને C થી B નું અંતર પણ કેટલું થશે? 1 સેમી. એટલે કે જે મધ્યબિંદુ હશે તેના બંને બાજુના જે ભાગ હશે તે કેવા હશે? સરખા. તો અહીં જે આપણે મધ્યબિંદુ લઈએ છીએ F, તો BF અને AF આ બંને ભાગ કેવા છે? સરખા. AE અને EC બંને ભાગ કેવા છે? સરખા. એટલે કે ત્રિકોણની મધ્યગાનું શું જે આપણે વ્યાખ્યાન સ્વરૂપે શું કહી શકીએ? તો ત્રિકોણની મધ્યગાએ ત્રિકોણના કોઈ શિરોબિંદુને તેની સામેની બાજુના મધ્યબિંદુ સાથે જોડે છે અને ત્રિકોણની મધ્યગા કેટલી હશે? તો 3. હવે ત્રિકોણના ભેદની વાત કરીએ. હવે આપણે વાત કરીએ ત્રિકોણના ભેદની. તો ત્રિકોણનો ભેદ કઈ રીતે આપણે લેવાનો છે? તો જે રીતે આપણે મધ્યગામાં મધ્યબિંદુ લેતા હતા, હવે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે ત્રિકોણનું કોઈ શિરોબિંદુ લેવાનું છે. હું ત્રિકોણ PQR દોરું છું, હું શિરોબિંદુ P લઉં છું. શું આપણે ધ્યાન રાખવાની? ત્રિકોણનું જે શિરોબિંદુ લો છો તેની સામેની બાજુએ ત્રિકોણના શિરોબિંદુમાંથી દોરેલો લંબ રેખાખંડ. એટલે કે અહીં જો QR નું મધ્યબિંદુ આ છે તો આપણે આ જે રેખા છે તે હંમેશા ક્યારે મધ્યગામાં ત્રાસી રેખા થઈ શકે. મધ્યગાની રેખા ધારો કે આ રીતનો કોઈ ત્રિકોણ હશે તમારો, તો અહીં જે આ હશે તો આ જે ત્રાસી રેખા થઈ શકે, આ જે મધ્યબિંદુ આ છે તો તેનું જે મધ્યગા થશે કંઈક આ રીતની થશે. એટલે કે મધ્યગા ત્રાસી થઈ શકે, પણ ક્યારે ભેદ હશે એટલે ત્રાસો નહીં હોય. ભેદ શું હશે? સામેની બાજુને લંબ હશે. તો અહીં જે આપણે ભેદ દોરીશું તે હંમેશા શું હશે? લંબ. એટલે કે ખૂણો બનાવતો હશે કાટકોણ 90°. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. બાકી જે રીતે તમે અહીં મધ્યગામાં કર્યું તે જ રીતે કરવાનું છે. અહીં તમારે આજે Q માંથી જ્યારે Q શિરોબિંદુ લઉં છું તો સામેની બાજુ એટલે કે PR પર દોરેલો લંબ રેખાખંડ, તો અહીંથી તમારે જે આ બાજુ પર જે લંબ રેખાખંડ થાય 90 તે રીતે તમારે માપ દોરવાના થશે. હવે ખાસ ધ્યાન આપો, જ્યારે ગુરુકોણ ત્રિકોણ હશે, માની લો મારે ગુરુકોણ ત્રિકોણ માટે ભેદ દોરવા છે, તો આ બાજુ છે અહીં જે થશે એક આ શિરોબિંદુથી આ શિરોબિંદુ પર લંબ. હવે ખાસ ધ્યાન આપો મિત્રો, મારે જ્યારે આ શિરોબિંદુ પરથી દોરવાનો થાય તો હું અહીં PQR લઉં છું, તો મારે QR બાજુ પર લંબ ક્યાં દોરવો? મધ્યગા દોરવાની થાય તો હું અહીં મધ્યગા દોરી શકું, પણ લંબ દોરવાનું છે તો હું આ બાજુને થોડી બહારની બાજુ લંબાવું છું અને તેની ઉપર લંબ રેખાખંડ દોરું છું અને તેને નામ આપું છું O. તો આ જે OP છે મારા માટે વેધ થશે. શેના માટે? QR બાજુ માટે. અહીં તમે શું જોયું? ભેદ ક્યાં જોવા મળ્યો? બહારના ભાગ. એટલે કે ગુરુકોણ ત્રિકોણમાં ભેદ ક્યાં જોવા મળશે? બહારના ભાગમાં જોવા મળશે. કેટલીકવાર તમને એમ કહ્યું હોય કે કાટકોણ ત્રિકોણ આપેલો છે, તો હવે કાટકોણ ત્રિકોણમાં બે વેધ એવા છે જે તેની બાજુ જ થશે. કયા બે વેધ? એક આ PQ બાજુ અને QR. કેમ? તો PQ એ QR પરનો વેધ થશે અને જે RQ છે એ શેના પરનો વેધ થશે? PQ પરનો. એટલે કે આ બંને બાજુઓ કેવી થશે? વેધર થશે. આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ત્રિકોણની મધ્ય વેધની જે વ્યાખ્યાની સ્વરૂપની વાત કરીએ તો ત્રિકોણના શિરોબિંદુમાંથી તેની સામેની બાજુ પર દોરેલો લંબ રેખાખંડ, જેને આપણે શું કહેવાનું છે? ત્રિકોણનો વેધ. મધ્યગામાં મિત્રો રેખા ત્રાસી હોઈ શકે. વેધમાં હંમેશા શું હશે? રેખા જે આપણે રેખાખંડ દોરીએ છીએ તે લંબ હશે. એટલે કે અહીં રેખાખંડ ત્રાસો હોઈ શકે મધ્યગામાં, પણ જે વેધમાં હશે નહીં. ત્રિકોણની મધ્યગા 3 હોય તેવી રીતે ત્રિકોણના વેધ પણ કેટલા હશે? 3. तो अही मित्रों आपने जे त्रिकोणनो आज प्रकरण प्रकरण 6 તેના ભાગ 1 માં ત્રિકોણના અંગો વિશે વાત કરી, ત્યારબાદ ત્રિકોણનું વર્ગીકરણ કર્યું બાજુના આધારે અને ખૂણાના આધારે. ત્યાર પછી મહત્વના બે મુદ્દા ત્રિકોણની મધ્યગા અને ત્રિકોણના વેધ, જેની આપણે ઉદાહરણ સાથે અહીં ચર્ચા કરી. હજુ પણ મિત્રો પ્રકરણના કેટલાક અગત્યના મુદ્દાઓ બાકી છે, જેની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરીશું. જય હિન્દ, જય ભારત.